કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો. ફ્રી અનાજ મેળવતા રેશન કાર્ડ થયા બંધ. 10 વ્યક્તિની ઉપર સંખ્યા ધરાવતા રેશન કાર્ડ થયા બંધ. હંજારો રેશન કાર્ડ થયા સાયલેન્ટ. તો મિત્રો, આ મહિનામાં સરકાર દ્વારા ઘણા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને 10 વ્યક્તિની ઉપર સંખ્યા ધરાવતા હોય એવા રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. તો ફ્રી અનાજ મેળવતા રેશન કાર્ડ થયા બંધ. માર્ચ મહિનામાં નહીં મળે આ રેશન કાર્ડ ધારકને અનાજ. ફેબ્રુઆરી મહિનામાં માલ લીધો હોવા છતાં રેશન કાર્ડ સાયલેન્ટ થઈ ગયું. હું મિત્રો, જે રેશન કાર્ડની આ વિડીયોમાં વાત કરું છું, એમને ફેબ્રુઆરી મહિનામાં માલ લીધો હતો, છતાં પણ એમનું કાર્ડ સાયલેન્ટ થઈ ગયું છે. દરેક સભ્યના નામ સામે આધાર કાર્ડ પણ લિંક છે, છતાં પણ રેશન કાર્ડ સાયલેન્ટ થઈ ગયું છે. તમને અહીંયા હું બતાવી દઉં છું કે આ રહ્યા એમના નામ. તો મિત્રો, ટોટલ 16 ફેમિલી મેમ્બર છે, અને 16 ફેમિલી મેમ્બરની સામે જે એમનો આધાર કાર્ડ છે એ નંબર લિંક થયેલો છે. છતાં પણ આ મહિનામાં જ્યારે પણ એમનું રેશન કાર્ડની કૂપન કાઢવા ટ્રાય કરું છું, તો એમનું જે કાર્ડ છે એ સાયલેન્ટ બતાવી રહ્યું છે. તો મિત્રો, એક કારણ હોઈ શકે કે જે એમની ઈ કેવાયસી છે એ હજુ પેન્ડિંગ બોલી રહી છે. તો મિત્રો, એના કારણે પણ એમનું કાર્ડ સાયલેન્ટ થયું હોય. કોઈ પણ સરકાર દ્વારા આના વિશે માહિતી આપવામાં નથી આવી કે કેમ સાયલેન્ટ કરી દીધા છે. હવે આમની કૂપન પણ તમે જોઈ શકો છો, ગયા મહિને એમને મારી જોડે અહીંયા 27 તારીખે કૂપન પણ કઢાયેલી છે, અને એમનું અનાજ પણ આપણે આપેલું છે, અને એમની અહીંયા રેશન કાર્ડ નંબર પણ તમે ચેક કરી શકો છો. મિત્રો, 16 જણનો પરિવાર છે, સારું એવું અનાજ આવતું હોય છે અને એમનું ગુજરાન થતું હોય છે. પરંતુ આ મહિનામાં એમનું રેશન કાર્ડ સાયલેન્ટ થવાથી જે એમને અનાજ મળતું હોય એનાથી એમને અનાજ નહીં મળે આ મહિનામાં, જે સાયલેન્ટ થયું છે એટલા માટે. તો એમને આ મહિને થોડી પારાવારી મુશ્કેલી વેઠવી પડી શકે છે. તો મિત્રો, આ ઘણું જ ખોટું થયું છે. તો જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમ જોઈ લેજો એમનું રેશન કાર્ડ. મિત્રો, હાલ જે સરકાર દ્વારા બેગ વિતરણ પાછળ 15 કરોડ રૂપિયાનો ખર્ચો કરી રહી છે સરકાર, તો આવો ખર્ચો, ખોટો ખર્ચો ના કરવો જોઈએ. અને જે આવા રેશન કાર્ડ ધારકો છે એમને ધક્કા ના ખવડાવવા જોઈએ. જે હાલ તમે જોઈ શકો છો, ઘણા રેશન કાર્ડ ધારકોને ઓફિસના ધક્કા ખાવા પડી રહ્યા છે, કારણ કે એમનો જે રેશન કાર્ડ છે એ સાયલેન્ટ થઈ ગયું છે. મિત્રો, જેટલી સંખ્યા હોય એ દરેક સભ્યનું રેશન કાર્ડને લઈ જઈને એમના અંગૂઠા મુકાવવા પડે છે, અને ત્યારબાદ જ એમની કેવાયસી થયા બાદ એમનું રેશન કાર્ડ ચાલુ થાય છે. તો મિત્રો, હાલ આપણે જોઈએ કે તમને મેસેજ બતાવી દઉં છું. એમનું રેશન કાર્ડ નંબર મેં અહીંયા નાખ્યો છે. નાખ્યા બાદ અહીંયા એમની જે વિગત શોધ ઉપર ક્લિક કરું છું તો તરત જ એક મેસેજ આવશે. તમે જોઈ શકો છો, એમનો રેશન કાર્ડ નંબર નાખી અને આગળ વધવાનો ટ્રાય કરીએ છીએ તો એમને એક મેસેજ મળી જાય છે કે જે તમારું રેશન કાર્ડ છે એના ઉપર 6-12 મહિનાથી કોઈ પણ પ્રકાર માટેના ટ્રાન્ઝેક્શન થયેલા નથી. તો આપ આપના કુટુંબના સભ્યોની દરેક વિગતો લઈને મામલતદાર ઓફિસની સંપર્ક કરી અને ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી. તો મિત્રો, હજુ તો ગયા મહિને જ આ ભાઈએ અનાજ લીધું હતું, અને આ મહિને આ રીતનો મેસેજ આવી રહ્યો છે, એટલે સર્વરનો પ્રોબ્લેમ નથી, આ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, આ જે વ્યક્તિને છે એમના દરેક સભ્યને લઈને ઓફિસે જવાનું રહેશે, અને એમના જે ફિંગર છે એ મુકાવી અને ઈ કેવાયસી કરાવવું પડશે. તો મિત્રો, હજુ પણ જેટલા આપના જે રેશન કાર્ડ ધારકો છે જેમનું ઈ કેવાયસી બાકી હોય ફટાફટ કરાવી લેજો, બાકી તમને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. માટે ફટાફટ ઈ કેવાયસી કરાવી લેજો. આપનું અહીંયા ઈ કેવાયસીનો વિડીયો હું અમને અહીંયા તમને વિડીયોના છેલ્લે મૂકી દઈશ, જેથી કરીને એ વિડીયો જોઈ લેજો અને ઘરે બેઠા ઈ કેવાયસી કરી લેજો, બાકી તમારું પણ રેશન કાર્ડ સાયલેન્ટ થઈ શકે છે. તો બસ મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.